तो हवे आपणे पहेलुं वाक्य जोईए, तमने अंग्रेजी कोण भणावे छे? कोण? यहाँथी वाक्य प्रश्न शुरू करो। हु पछी शुं छे? वी1 क्रियापद मूल रूप एस के ईएस पर जाय, क्रियापद छे भणावुं अले टीच चीस हु टीचीस ने शुं पछी आपणे खबर छे आ कर्ता छे आ क्रियापद छे हवे कर्म आवे हु टीचीस तो शुं भणावे ओके इंग्लिश हु टीचीस इंग्लिश अने तमने एटले टू यू हवे आ वाक्यमां आ रीते पण लखी शको हु टीचीस यू इंग्लिश बराबर ए रीते पण लखी शकाय छेले देखे प्रश्न मार्क करवानो छे क्या सर तमने अंग्रेजी भणावे छे क्या सर विच सर भणावानी क्रिया बराबर विच सर टीचीस भणावा शिक्षक एक छे विच सर टीचीस यू इंग्लिश अथवा इंग्लिश यू बराबर તમે દર રવિવારે શું કરો છો? શું કરો છો? કાર્ય માંગે છે બરોબર શું? વોટ થી પ્રશ્ન પૂછવાનો વોટ? હવે WH માં ખાલી હુ વાળી જે લાગતી વાળી પેટર્ન એમ કુદરી કરી છે એમાં જ આ પેટર્ન લાગુ પડે છે એ સિવાયમાં બરોબર તો વોટ પછી ડુ ડઝ નથી કરવાનું તમે કારણ કે અહીંયા કરતા આપણે દેખાડવા મળે આમાં કરતા છે જ નહીં જો આ વાક્યમાં તમને અંગ્રેજી કોણ ભણાવે ભણાવવાની ક્રિયા જે કરનારો છે એ ગાયક છે કયા સર તમને અંગ્રેજી ભણાવે સર તો કહી દીધું છે એ નિશ્ચિત છે પણ કયા સર છે એ નિશ્ચિત નથી એટલે ગાયબ છે કેટલા છોકરા રોજ શાળા આવે છે આવાની ક્રિયા તો નહીં કરવાની છોકરાઓને પણ કેટલા છે એ નથી ખબર બરોબર તો એ વાક્યની પેટર્ન આ પ્રમાણે કામ કરે છે એ સિવાયના માટે છે આ પેટર્ન પણ તમે દરરોજ દર રવિવારે શું કરો છો તમે દર રવિવારે શું કરો છો બરોબર તો વોટ પછી ડુ કે ડઝ એમાંથી આપણે ક્રિયાપદ નક્કી કરવાનું થશે વોટ ડુ કે ડસ માંથી એક ક્રિયાપદ નક્કી કરવાનું થશે હવે એ કર્તાને આધારે નક્કી થાય કર્તા કોણ છે તો કે તમે એટલે ડુ યુ તમે એટલે યુ અને ડુ યુ અને પછી વી1 ક્રિયાપદનો મૂળ રૂપ એસ કે એસ લગાડવાનો નથી એ ભૂલતા નહીં બરોબર જ્યારે જ્યારે ડુ ડસ વાક્યમાં હાજર હોય એ નકાર હોય તોય ભલે પ્રશ્નાર્થ હોય તોય ભલે બરોબર What do you? So, तो क्या do? क्रिया तरीके। आ तो do जैसे ही वाक्य रचना हो जाए। अबे क्रिया पद नो करो छो वर्ड do. What do you do? अबे दर रविवार on वाक्य रचना हो बेकिल तो on क्या रे वार तो एक वार है दूसरी चोवो क्या है? को on every Monday. दस रविवार है. Sorry, Sunday. ત્યાર પછી તમે શા માટે તેને ખીજવો છો તમે શા માટે તેને ખીજવો છો કારણ પૂછે છે બરોબર વાય ખીજવાની ક્રિયા કોણ કરે છે તો કે તમે વળાવે એટલે તમે લડુયું વાય ડુ યુ ખીજવું ને કહેવાય સ્કોલ સ્કોલ અને તેને એટલે હર માનો કે કોઈ છોકરીને ખીજવતા હોય તો હર તારા પપ્પા ક્યારે ઉઠે છે તારા પપ્પા ક્યારે ઉઠે છે બરોબર ક્યારે એટલે સમય દર્શક નહીં બોલે ક્યારે એટલે વેન ને તારા પપ્પા ત્રીજો પુરુષ એક વચન છે તારા પપ્પા સામે વાળી વ્યક્તિને પૂછે તારા પપ્પા એટલે એના પપ્પા હાજર નથી બરોબર એને પૂછે છે એટલે વેન ડઝ યોર ફાધર તો વેન ડસ યોર ફાધર ગેટ અપ તમે રોજ સવારે ક્યાં જાઓ છો સ્થળ માંગ્યું છે વેર તમે જાઓ છો બરોબર વેર ડુ યુ ગો રોજ સવારે એટલે એવરી મોર્નિંગ ત્યાર પછી તમે અહીં કેવી રીતે આવો છો મેથડ પૂછે કેવી રીતે મેથડ પૂછવા માટે હાવ અને સામે વાળી વ્યક્તિને પૂછે છે એટલે હાઉ ડુ યુ કેવી રીતે આવો છો આવું એટલે કમ અહીંયા વાક્ય રચના છે એને જોતા જવાની ન ખબર પડે તો હાઉ ડુ યુ કમ અને હિયર હિયર એટલે અહીં તે રોજ કોને મળે છે વ્યક્તિનું પૂછે છે કઈ વ્યક્તિને મળે છે
तो કે હુમ તે એટલે ડસ હી અથવા તો શી છોકરો છે છોકરી નિશ્ચિત નીકળી શકતા એટલે હી અથવા શી મળવું ક્રિયા બરાબર મી હુમ ડસ હી અથવા શી મેટ અને એવરી ડે દરરોજ તે કોના બાઇક પર રોજ જાય છે હવે જો કોના બાઇક ઉપર કોના બાઇક પર એટલે એને આ રીતે લખાય ઓન હુઝ બાઇક એ શબ્દ જોડે જાય છે બરાબર ઓન હુઝ બાઇક તે ધાવવાની ક્રિયા કરે છે એટલે ડઝ હી અથવા શી કોણ છે ખબર નથી ઓન હુઝ બાઇક ડઝ હી અથવા શી ગો અને જાવું એ ક્રિયા જાય છે અને तारा मम्मी तने कितना रुपया आपे छे कितना रुपया रुपया गणी न सकाय आपणे काउंटेबल नाम ने अनकाउंटेबल ने अंदर आपणे शीखी गया बराबर कारण के जथ्था स्वरूपे जते रहेशे तो हाउ मच रुपीस यार जथ्था स्वरूपे होय त्यारे एना माटे हाउ मच वापरवानो छे हाउ मच रुपी बहुवचन न थे तारा मम्मी तीजो पुरुष एक वचन डज योर मधर हाउ मच रूपी डज योर मधर आपने कहवा गीव को आपवा तो के यू तने अने रोज एटले तो के एवरीडे बराबर वाक्य की पेटर्न मैं तुमने आगे वक्त कीधी थी जो कई रीते बने थे कितना रुपया हाउ मच रूपी पछी बाकी नो जे वाक्य रहे थे तारा मम्मी रोज तने आपे छे बराबर तो डज योर मदर गिव यू एवरी डे बराबर एट पेटर्न में हाईलू जवानु छे जे आपणे यस नो पेटर्न थी एट प्रमाणे काम करशे बराबर तार तू महीना में केटली पेन वापरे छे केटली पेन एटले ए गणी शकाशे हाउ मेनी मतलब एक महीना बराबर इन अ मंथ एक महीना में केटली पेन वापरे छे तमे दररोज केटला वागे सूवो छो एट वोट टाइम चौक्स समय मांगो एट वोट टाइम ते एट डू यू सू एट स्लीप दररोज ते रोज के दाखला गणो छो के दाखला दाखला ने गणी सका बराबर हाउ मेनी सम्स दाखला संख्या गणवानी बराबर हाउ मेनी सम्स सम्स એટલે દાખલા डू यू सामने वाले व्यक्ति ने पूछे छे डू यू गणवाने कहेवाय सोल्व અહીં કાઉન્ટ વાપરવાનું નથી કારણ કે કાઉન્ટ એક એક વસ્તુ આમ ગણવાની થાય તો એ રીતે હોય સોલ્વ અહીં દાખલા ગણવાનો મતલબ સોલ્યુશન કરવાનું છે સોલ્વ અને રોજ એટલે કે એવરી ડે તે પછી કેટલા છોકરા રોજ શાળાએ આવે છે બરાબર હાઉ મેની સ્ટુડન્ટ હાઉ મેની સ્ટુડન્ટ બરાબર અથવા બોયસ અહીંયા બોયસ છે હાઉ મેની બોયસ અથવા સ્ટુડન્ટ અહીંયા છોકરાને અથવા લીધું બરાબર હાઉ મેની બોયસ અને કીધું કે હું વાળી પેટર્નની વાક્ય રચના પ્રમાણે કામ કરશે હાઉ મેની બોયસ પછી કમ કારણ કે અહીંયા ડુ પછી કરતા પાછો ગોતવા જવાનો નથી કરતા આપણી પાસે છે છોકરા છે નિશ્ચિત છે બરોબર હાઉ મેની સ્ટુડન્ટ અથવા બોયઝ કમ અહીંયા એસ કે એસ નહીં લાગે કે છોકરાઓ છે એવું પૂછી લીધું તમે બરોબર બહુવચન છે હાઉ મેની બોયઝ કમ ટુ સ્કૂલ એવરી ડે મેં શોર્ટમાં લખ્યું છે યાદ રાખજો ઈ ડે લખ્યું છે મેં હવે તો
આ હતા આપણા WH ક્વેશ્ચન ની પેટર્ન. કઈ રીતે યાદ રાખવાની છે? ખાલી આટલું જ યાદ રાખવાનું, હુ માં ઇસ કે એફ ફરજિયાત છે, હુ પછી ત્યારે ગિવન નું રૂપ આવશે. WH માં WH ની પેટર્ન તો છે, એ પછી તમારે યસ નો ની પેટર્ન મૂકી દેવાની છે. બરોબર, WH યસ નો ની પેટર્ન આગળ WH શબ્દ લાગશે. તો આટલો આ કાળ હતો એ અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે આપણે એક વાક્ય બે ત્રણ વાક્ય એવા લઈએ કે જેના ઉપરથી આપણે WH ક્વેશ્ચન બનાવતા શીખીએ, એના યસ નો બનાવતા શીખીએ. બરોબર, એનું પુનરા એક વાક્યમાંથી બીજા વાક્યમાં જે રૂપાંતર છે એ કરતા શીખીએ, કે જેથી તમને સ્વાધ્યાયમાં એ પ્રમાણે આપ્યું છે તો એની સમજ તમને આવે. બરોબર, સ્ક્રીનશોટ પાડી લેશો બધા? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું હતું કે જે સ્વાધ્યાય પોથી કે આપણા જે ગ્રામરના રૂલ્સ છે એના પ્રમાણે આ માનો કે આ બે વાક્યો આપેલા છે, તમને પહેલેથી જ આપી દીધા છે. હવે તમને એમ કમાન્ડ આપે કે આ બંને વાક્યો જે છે એના નેગેટિવ બનાવો, નેગેટિવ નકાર વાક્ય બનાવો. બરોબર, તો નકાર વાક્યમાં શું કરવાનું હોય તો આપણે નોટ ઉમેરવાનું છે, પણ નોટ ઉમેરતાની સાથે કઈ ફેરફાર થતા હશે એ આપણે નોંધવા પડશે. બરોબર, દાખલા તરીકે હું નકાર વાક્ય બનાવું છું. બરોબર, તો આ રીતે થાય ધ બોયઝ, હવે છોકરાઓ, પછી ડોન્ટ કે ડઝન્ટ તરત આવતું હતું, હવે છોકરાઓ જાજા છે એટલે ડોન્ટ, પ્લે દે છે, બાકીનું બધું વાક્ય જે છે એ એમને મળે છે. ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે, હું શોર્ટ ફોર્મ લખું છું ઈ ડે. બરોબર, ત્યાર પછી સામેની સાઈડ જુઓ, એ વાક્ય નેગેટિવ બનાવીએ ત્યારે શું ફેરફાર થશે એ ધ્યાનમાં લેવાનો છે. બરોબર, મિસ્ટર અંકિતા કુક્સ ફૂડ, મિસ્ટર અંકિતા છોકરી છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે અહીંયા જે છે ક્રિયાપદ પછી એસ લાગેલો છે, તો જ્યારે વાક્ય નકાર બનાવશું એટલે ડુ કે ડઝ આવશે. બરોબર, તો અહીંયા અંકિતા છોકરી છે એટલે ડઝ આવશે, ડઝ માં ઈએસ આવી ગયો, અહીંથી કુક્સ માંથી એસ છે રિમૂવ થઈ જશે. બરોબર, તો મિસ્ટર અંકિતા ડઝન્ટ કુક્સ ફૂડ, અને પછીનું વાક્ય જે છે એને હું એમને લખવા માટે તમને કહું છું. બરોબર, હવે ત્યાર પછી આ વાક્યને પ્રશ્નાર્થ કરવા છે, બંનેને યશનો પ્રકારના પ્રશ્નાર્થ કરવા છે, તો શું ફેરફાર કરવાનો હતો? તો કે માત્ર ને માત્ર ડુ ડઝ છે એ આપેલા વાક્યની આગળ લગાડી દેવાનું છે, બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. અને જો ડઝ થી પ્રશ્ન બને એમ હોય તો ક્રિયાપદની પાછળનો એસ કે ઈએસ હટાવવાનો રહેશે. તો ડઝ થી પ્રશ્ન ક્યારે બને? કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે, ત્યારે અને ત્યારે. તો અહીંયા મિસ્ટર અંકિત ત્રીજો પુરુષ એકવચન છે. બરાબર, એટલે એની આગળ ખાલી ડસ લગાડી દીધું છે, આગળ અહીંયા ડસ લગાડી દો. મિસ્ટર અંકિતા પછી કુક્સ છે, એમાંથી કુક ખાલી કુક એસ છે રિમૂવ થઈ ગયો, અને ફૂડ પછી બધું જ વાક્ય જે છે એમનો અને છેલ્લે કરી દેવાનો છે ક્વેશ્ચનમાં. સેમ અહીંયા પણ એમ જ છે, ડુ ધ બોયઝ બહુવચન છે, અહીંયા એસ કે એસ લખેલું નથી એટલે એનો મતલબ ખબર પડી જાય કે અહીંયા બોયઝ બહુવચન છે એટલે ડુનો પ્રયોગ કરવાનો છે. ડુ ધ બોયઝ પ્લે, અને બાકીનું વાક્ય જે છે એમ ક્વેશ્ચનમાં, બીજો કોઈ જ ફરક થતો નથી. યસ નો ક્વેશ્ચન, હા કે નામાં પ્રશ્ન જવાબ આપવાનો. હવે એ સિવાયનું આપણે જોઈએ WH ક્વેશ્ચન, અહીંયા લિપિ કરેલા તમામ શબ્દો જે છે એ મને જવાબમાં મળતા જાય એ રીતે હું પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે. બરાબર, કોણ કોણ જે છે એ ગાર્ડનમાં રોજ ક્રિકેટ રમે છે, આવું આપણે જયારે પૂછવું છે તો કે છોકરાઓ જોવામાં મળે છે. પણ જયારે કોણથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે ખબર છે કે બહુ જે ક્રિયાપદ છે એની પાછળ એસ ફરજિયાત હોવો જોઈએ. બરાબર, હુ પ્લેસ ક્રિકેટ ઇન ધ ગાર્ડન, અને ત્યારે આની જગ્યાએ હું આવી જશે, બાકીનું વાક્ય એમના એ શબ્દ નીકળી જશે. એવરી ડે હું શોર્ટ કરું છું ઈ.
હવે હું પૂછું કે કોણ સાંજે 7 વાગે છે એ રસોડામાં ભોજન બનાવે છે બરોબર તો એના માટે મારા જે પ્રશ્ન પૂછવો છે ત્યારે હું ખાલી મૂકી દઈશ અને કુક્સમાં તો અહીંયા તૈયાર આપેલું છે એસ બરોબર આમાં આપણે મૂકવું કીધું હું કુક્સ ફૂડ પછી હું વાક્ય બધું જે છે એમ નંબર છે ત્યાર પછી જોઈએ માનો કે અહીંયા ધ બોયઝ પ્લેસ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે દરરોજ સાંજે છોકરાઓ શું કરે છે આવો મારે જવાબ મળે શું રમે છે બરોબર તો જવાબ મળશે ક્રિકેટ પણ શું કરે છે એવું પૂછવું છે મારે બરોબર વોટ બે રીતે વોટથી બનાવ વોટ ડુ ધ બોય ડુ એમાં પ્લે ક્રિકેટ આખું કાઢવું છે બરોબર વોટ ડુ ધ બોયઝ ડુ દરરોજ સાંજે છોકરા શું કરે છે ખાલી ઇન ધ ગાર્ડન મેં અત્યારે નથી લીધું બરોબર વોટ ડુ ધ બોયઝ ડુ એવરી ડે દરરોજ છોકરાઓ શું કરે છે બરોબર અથવા વોટ ડુ ધ બોય પ્લે પ્લે એટલે રમો શું રમે છે ઓકે એમાં ક્રિકેટ રમો છે ઇન ધ ગાર્ડન ગાર્ડનમાં છોકરાઓ શું રમે છે બરોબર તો એના વિશે આપણે પ્રશ્ન પૂછ્યો હવે એવરીડે જોડકું હોય તો લખી શકાય બરાબર જે શબ્દ જેના વિશે પ્રશ્ન પૂછી એ જ શબ્દ કાઢવાનો રહેશે હવે સેમ ટુ સેમ અહીંયા સાંજે 7 વાગે અંકિતા શું કરે છે એવું મારે જોઈએ છે બરાબર વોટ ડઝ અંકિતા ડુ એટ સેમ પીએમ બરાબર પણ શું રાંધે છે એવું મારે પૂછવું છે બરોબર તો વોટ ડઝ અંકિતા કુક એટ 7 પીએમ 7 વાગે શું રાંધે છે બરોબર હવે ત્યાર પછી જોઈએ ઇન ધ ગાર્ડન બગીચામાં સ્થળદર્શક શબ્દ બતાવે ઇન ધ કિચન રસોડામાં સ્થળ દર્શક કરે સ્થળ માટે પ્રશ્ન પૂછવા માટે વેર નો ઉપયોગ થાય વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ બાકીનો બધો વાક્ય એમનો ફેર હોય અરે જો આ ડુ છે એ આગળ લઈએ વેર આગળ શબ્દ લાગી જાય વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન શબ્દ આપણે એ જ કાઢવાનો છે બરોબર ક્રિકેટ બરોબર તો શેમ અહીંયા ક્યાં રાંધે છે પણ આમાં ડસ આવશે અંકિતા છે એટલા માટે વેર ડસ અંકિતા કુક ફૂડ એસ નીકળી જશે યાદ રાખજો જ્યારે જ્યારે ડસ હશે ત્યારે એસ નહીં બરોબર ત્યાર પછી ક્યારે આમાં રમે છે અને આમાં ક્યારે રાંધે છે સમય પૂછો ક્યારે વેમ When do the boys? When do the boys play cricket? બાળકો ક્યારે રમે છે બરોબર તો એમાં જે છે એવરીડે શબ્દ કાઢી રાખવાનો રહેશે આમાં when does અંકિતા when does અંકિતા કુકુર અંકિતા ખોરાક ક્યારે રાંધે છે બરોબર તો અહીંયા વેન થી પ્રશ્ન પૂછ્યો હવે અહીંયા છોકરાઓ ક્રિકેટ કેવી રીતે રમે હવે ક્રિકેટ કેવી રીતે રમવાની રીત જ હોય પણ હવે હું થોડોક એક શબ્દમાં ચેન્જ કરું કે છોકરાઓ સ્ટમ્પ વગર ક્રિકેટ કેવી રીતે રમે બરાબર હા ડુ ધ બોય પ્લે ક્રિકેટ વિધાઉટ સ્ટમ્પ આ શબ્દ મારી ત્યાં મેં ઉમેર્યો છે આવો પ્રશ્ન આપ્યો નથી આપણે હું પ્રશ્ન પૂછવાની મેથડ આપણે શીખવાની છે બીજું કંઈ નથી હવે અંકિતા છે એ ખોરાક કઈ રીતે રાંધે છે તપેલીનો ઉપયોગ કરે છે સ્ટવનો ઉપયોગ કરે છે ચૂલાનો ઉપયોગ કરે છે એ આપણે જાણવું છે બરાબર તો એના માટે અહીંયા કઈ શબ્દ મેથડ આપી નથી પરંતુ આપણે જો પૂછવો હોય તો આ રીતે પૂછીએ છીએ હાઉ ડઝ
अंकिता कुक फूड बराबर। तो आ रीते अलग अलग प्रश्नों ते जाते बनावी शको छो। बस आपने प्रश्न बनावता आड़वा जोई। हवे अहींया हूँ एवुं पूछवा आवो के अहींया केटला छोकराओ रमे छे, केटला छोकराओ रमे छे बराबर। तो आई सेवा प्रमाणे भाई, हाउ मेनी बॉयज बराबर प्ले क्रिकेट इन द गार्डन, કેટલા છોકરાઓ રમે અહીંયા કરતા જ માટે પ્રશ્ન પૂછેલો એટલે પ્લે બરાબર ડાયરેક્ટ આવશે। હવે કેટલા વાગે રાંધે જો એટ 7 પીએમ છે એવું માટે જોઈએ બરાબર। તો એટ વોટ ટાઈમ મેન વાળો પ્રશ્ન તો એ ખાલી શબ્દ ફેરફાર થઈ છે બરાબર। દસ અંકિતા તો तो मित्रों आ हती आपणी डब्ल्यूएच पेटर्न आखो सादो वर्तमान काल विगतवार जोयो। हवे पछीना काळ जे छे एमा विगतवार જોવામાં આવશે નહીં। સુકામ કારણ કે 10 ની જગ્યાએ ખાલી ડીડ જ આવે છે અને એમાં બે ઓપ્શન પણ નથી, ડુ કે 10 એમ નથી, એક જ ઓપ્શન છે ડીડ। અને આપણે એ પણ નક્કી નથી કરવાનું કે જો પુરુષ એકવચન છે કે બહુવચન, બાકીના બધા કાળ જે છે એમાં સાવ ઓછા નિયમો છે ત્યારે આ નિયમોથી ભરપૂર હતો। આ સંપૂર્ણપણે શીખ્યા, હવે જ્યારે આપણે શીખશું ત્યારે ખાલી આપણે જે છે એ વાક્યની પેટર્ન લખી અને ડાયરેક્ટ એના પ્રકારો છે એને ટૂંકમાં ચર્ચવાના રહેશે। આટલો લાંબો વાક્ય લખે કે થશે નહીં, વિગતવાર આ બધી વસ્તુઓ જે છે તમારી ટૂંકમાં લખી લેવાની છે અને એનું મનન અને પઠન કરવું એ તમારી નૈતિક ફરજ બને છે। જય હિન્દ જય ભારત, આપનો આ ટોપિક પૂરો થઈ છે, વ્યવસ્થિત લખી લેજો। અને હા, હવે જયારે આગળનો ટોપિક આવે ત્યારે આ બધી વાક્યાંશો તમારી સામે હોવી જોઈએ જેથી આપને ખબર પડે કે આ કાળમાં કયા રીતનો કયો ફેરફાર થયો। બીજું કઈ જ હોતું નથી, જેટલું વધારે યાદ રાખો એટલું વધારે ટેન્શન આવે બરોબર। એટલે વાક્ય રચનાને બને ત્યાં સુધી ટેકનિકથી યાદ રાખતા શીખો, ટેકનિકથી હશે એટલે બધું કામ આસાન લાગશે બરોબર। તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય। જય હિન્દ જય ભારત, સૌને મારા જય શ્રી કૃષ્ણ।